गुड मॉर्निंग टू ऑल मित्रों, आज आप व्हीकल टेस्टिंग होमोलॉगेशन सब्जेक्ट की अंदर चैप्टर नंबर 7 एक्टिव एंड पेसिव सेफ्टी में आज चर्चा करीशु साइड डोर इंस्ट्रूजन टेस्ट विषय। हाउ स्ट्रॉन्ग ए साइड डोर ऑफ पैसेंजर कार हैव टू बी इज स्पेसिफाइड फॉर पैसेंजर कंपार्टमेंट एज ए रिजल्ट ऑफ साइड इम्पैक्ट। पेसेंजर कार ना साइड डोर ने पेसेंजर कंपार्टमेंट केटलो योग्य रीते स्ट्रॉन्ग बनावामां आवेलो छे ते साइड इम्पेक्ट टेस्ट द्वारा नक्की करवामां आवतुं होय छे। द लोड ड्यूरिंग द टेस्ट शेल बी एप्लाइड सच देट ट्रावेल रेट ऑफ लोडिंग डिवाइस डज नॉट एक्सीड 13 मिलीमीटर पर सेकेंड until the loading device have been displaced either 460 mm or at least 310 mm. Testing दरमियान load नो load के एवी रीते लागू करवामा आवतो होय के ज्यां सुधी loading device 460 mm अथवा ओछामा ओछा 310 मिलीमीटर डिस्प्लेसमेंट न थाय त्या सुधी लोडिंग डिवाइस नो ट्रावेलिंग रेट 13 मिलीमीटर पर सेकेंड थी वधारे न होवो जोईए। द टेस्ट सेल ऑल्सो be completed within 120 second અને આ જે ટેસ્ટ છે તે 120 સેકન્ડ ની અંદર પૂરો થઈ જવો જોઈએ। the crash resistance shall not be less than અને crash resistance જે છે તે ઓછો ના હોવો જોઈએ અને તેના માટેની જે વેલ્યુ છે તે નીચે પ્રમાણે છે 10 kN or 0.83 times the unladen weight of vehicle which is lesser figure for the initial cross resistance। Vehicle ના weight કરતા 10 kN અથવા તો 0.83 ગણું weight કે જે initial cross resistance માટે ઓછો આંક હોય ઓછો નંબર હોય 15.5 kN or 1.3 amps the unladen weight of vehicle whichever is the lesser figure for the intermediate cross resistance। vehicle na weight karta 15.5 kN athva to tena vajan na 1.3 gano ke je tena intermediate cross resistance mate no ocho number athva to figure hoy। અહીંયા ફિગર ની અંદર વ્હીકલ ના ડોર નું જે તેની મજબૂતાઈ કેવી છે તે ચેક કરવા માટેનો જે સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ માં ઇમ્પેક્ટ લોડ કઈ રીતે એક્ટ કરવામાં આવે છે લગાડવામાં આવે છે વ્હીકલ ના ડોર ઉપર તેની ફિગર અહીં દર્શાવવામાં આવેલી છે। અહીં આગળના ડોર ઉપર જે ઇમ્પેક્ટ લોડ જે લગાડવામાં આવેલો છે તેમાં સિલિન્ડ્રિકલ એક પીસ છે રેડ કલર નું તેને મશીન ની મદદ થી अथवा तो रोबोट की मदद थी डोर दरवाजा ऊपर इम्पेक्ट करवामां आवेलुं छे अने तेनी असर डोर ऊपर केवी थाय छे ते आपणे फिगर नी अंदर जोई शकीए छीए। बीजी एक फिगर जे छे तेमां एक व्यू देखाडवामां आवेलो छे के जेमां एक पोल आगळना भागे इम्पेक्ट तरीके इम्पेक्ट लोड मां लगाडेलो छे जे व्हीकल नी ऊपर इम्पेक्ट थाय छे અને વ્હીલની સ્પીડ જે છે વ્હીકલની સ્પીડ તે 29.29 કિલોમીટર પર અવરની સ્પીડે છે તો તેને એક સેટઅપ ઉપર વ્હીકલ રાખવામાં આવેલું છે કે જે 29 કિલોમીટર પર અવરની ઝડપે આગળ વધી રહ્યું છે ને પોલની સાથે અથડાય છે અને તેની પછી તેની અસર ચેક કરવામાં આવતી હોય છે। 31 kN or 2 times the unladen weight of vehicle whichever is lesser figure for the peak cross resistance। 31 kN અથવા તો વાહનના જે ટોટલ વેઇટ છે તેના કરતા 2 ગણું
કે જે વિહિકલ જે પીક ક્રોસ રેઝિસ્ટન્સ માટેનું વેલ્યુ જે છે તે ઓછું હોય. ધ લોડ ડ્યુરિંગ ધ ટેસ્ટ શેલ બી એપ્લાઇડ સચ ધેટ ટ્રાવેલ રેટ ઓફ ધ લોડિંગ ડિવાઇસ ડઝ નોટ એક્સીડ 13 મિલીમીટર પર સેકન્ડ અન્ટિલ ધ લોડિંગ ડિવાઇસ હેઝ બીન ડિસ્પ્લેસ આઈધર 460 મિલીમીટર એટલીસ્ટ 310 mm. ટેસ્ટિંગ દરમિયાન લોડ ઉપર જે છે તે લોડ એ રીતે લાગુ કરવામાં આવે કે જ્યાં સુધી લોડિંગ ડિવાઇસ જે છે તે 460 મિલીમીટર અથવા તો ઓછામાં ઓછા 310 મિલીમીટર ડિસ્પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી લોડિંગ ડિવાઇસનો ટ્રાવેલ રેટ જે છે તે 13 કિલોમીટર પર સેકન્ડથી વધુ ન હોવો જોઈએ. ધ ટેસ્ટ શેલ બી ઓલ્સો કમ્પ્લીટેડ વિથિન 120 સેકન્ડ. અને આ જે ટેસ્ટ છે તે 120 સેકન્ડની અંદર પૂરો થવો જોઈએ. ઇન ધ પોલ ટેસ્ટ ધ કાર ઇઝ પ્રોપેલ્ડ સાઇડવે એટ 29 કિલોમીટર પર અવર ઓર 18 માઇલ પર અવર ઇન ટુ ધ રિજિડ પોલ. જ્યારે પોલ ટેસ્ટ કરવામાં આવતું હોય તો કારને 29 કિલોમીટર પર અવરની ઝડપથી અથવા તો 18 માઇલ પર અવરની ઝડપથી એક રિજિડ પોલ ઉપર અથડાવવામાં આવતું હોય છે. ધ પોલ ઇઝ રિલેટિવલી નેરો સો ધેર ઇઝ અ મેજર પેનિટ્રેશન ઇન ટુ ધ સાઇડ ઓફ ધ કાર. અને પોલ જે છે એ થોડોક નેરો એટલે કે સાંકડો રાખવામાં આવે છે કે જેથી તે કારના અંદરના ભાગે મેક્સિમમ પેનિટ્રેશન જે છે તે કરી શકે. તો સાઇડ ઇન્ટ્રુઝન ટેસ્ટ જે છે તે વિહિકલના ડોરની સ્ટીફ સ્ટ્રોંગ કેટલું જે છે તે માપવા માટે કરવામાં આવતો હોય તો આ પ્રમાણે તેમાં ટેસ્ટિંગ જે છે તે થતું હોય છે.